શહેરના વારસ્ય વિસ્તારમાં રહેતો ચૌદ વર્ષીય કિશોર છેલ્લા તેર દિવસથી ગુમ હોવાની તેના પરિવારે આ અંગે પોલીસને ફરિયાદ નોંધાવી હતી દરમિયાન પોલીસની પ્રાથમિક પૂછપરછમાં અક્ષય પાણીના પ્રવાહમાં તણાયો હોવાની કબૂલાત તેના મિત્રોએ કરી હોવાનું જાણવા મળ્યું છે કિશનવાડી વુડાના મકાનમાં રહેતા અને છૂટક મજૂરી કરતા બળવંતભાઈ ઠાકોરે ફરિયાદમાં જણાવ્યું હતું કે તેમના ચૌદ વર્ષીય પુત્ર અક્ષયે ગત અઠ્યાવીસ નવેમ્બરના રોજ ફોન પર કહ્યું હતું કે બપોર સુધી તે ઘરે આવી જશે જોકે રાત સુધી ઘરે ન આવતા તેની શોધખોળ શરૂ કરી હતી તો અક્ષયના મિત્ર અજયે જણાવ્યું હતું કે અક્ષય તેનો ફોન આપીને ગયો છે અને કેટરિંગનો ઓર્ડર હોવાનું જણાવીને તે બહાર ગયો છે તેમ કહી એક વ્યક્તિ બાઇક પર પાછળ બેસીને જતો રહ્યો હતો અક્ષય અગાઉ પણ કેટરિંગના ઓર્ડરમાં જતો હોવાથી બે ત્રણ દિવસ પછી ઘરે આવતો હતો જેથી તે પરત આવી જશે તેમ વિચારીને પરિવારે કોઈ ફરિયાદ કરી ન હતી પરંતુ તે પરત ન આવતા આખરે તે ગુમ થયા હોવાનું અથવા તો તેનું અપહરણ થયું હોવાની શંકાને આધારે વારસિયા પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો પોલીસની પ્રાથમિક પૂછપરછમાં અક્ષયના મિત્રોએ અક્ષય સમા કેનાલમાં પાણીના પ્રવાહમાં તણાયો હોવાની કબૂલાત કરતા ઘટનામાં નવો વળાંક આવ્યો છે પરિવારજનોએ અક્ષય સાથે કશું અજૂકતું બન્યું હોવાની ભીતિ સતાવી રહી છે પરિવારજનોએ પોલીસ મથકે હોબાળો મચાવી આરોપીઓ સામે પગલાં ભરવાની માંગ કરી હતી અઠ્યાવીસ તારીખનો મારો ભાઈ ગુમ થયેલો છે અને તારો ભાઈ છે ને કેટરિંગના કામથી બહાર ગયો મારો ભાઈ પીરસવા જતો હતો મારો ભાઈ નવમાં ધોરણમાં ભણે છે એ શનિ રવિ કેવી રજા હોય ને તો એ કંઈ પીરસવાના લગ્નકારો ચાલે છે ને તો પીરસવાના કામથી એ જતો તો બહાર તો એ છોકરા હોય અમે કેટલા દિવસ થી આઈ આઈ ને પોલીસ માં ફરિયાદ કરતા હતા પણ આ વાળા ઇલેક્શન ના એફઆઈઆર લીધી નહીં સાહેબ સાહેબ આ લોકો છ તારીખે એફઆઈઆર લીધી અને તેમ છતાં આ લોકો બસ ખાલી અમને એવું જ કહેવામાં આવ્યું છે કે અમે તપાસ કરીએ છે તપાસ કરીએ છે તપાસ અને તપાસ કર્યું ખાલી કાલે એક જ દિવસમાં એ લોકોએ તપાસ કર્યું કાલે એ લોકોએ તપાસ કર્યું તો કાલે રાત્રે આ લોકો મારા ભાઈના કપડા સમાની કેનલ પાસેથી લઈને આવ્યા પછી આ છોકરાઓએ એવું કીધું કે અમે લોકો નાવા ગયા હતા ને આ છોકરો નદીમાં પડીને ગુમ થઈ અને આની બોડી એવું કહે છે કે ત્રીસ તારીખે મળી હતી તો ત્રીસ તારીખે બોડી મળી હતી તો અત્યાર સુધી પોલીસવાળા શું કરતા હતા અમારે તો જે નજીકના પોલીસ સ્ટેશન નાખ્યા એ પોલીસ સ્ટેશનમાં અમારી ફરિયાદ કરવાની રહેતી તો આ પોલીસવાળા એમની જવાબદારી પૂરી કરવી હતી ને એ લોકોને આજુબાજુના પોલીસ સ્ટેશનમાં જાણ કરવી હતી કે આ રીતનો છોકરો અમને મળે મળે તો અમને જાણ કરજો ત્યાં સાહેબ લોકોએ કમ તપાસ નહીં કરી શું ખાલી ઇલેક્શન જ એમને માટે ઇમ્પોર્ટન્ટ છે આ છોકરાઓ મરી જશે ને આવી રીતે થશે તો આ લોકો માટે કંઈ નથી બસ સરકાર બનાવીએ છે કોણ સરકાર અમે બનાવીએ છીએ વોટ આપશે તો સરકાર બનશે બધાના વગર સરકાર થાય નહીં બસ અમને એક જ અમે બસ એટલું જ કહીયા છે કે અમને ન્યાય આપો ન્યાય આપો ન્યાય આપો બસ તમાર નામ કૃપા બોલો બેન છું મોટી મારું નામ રાધા છે સબસ્ક્રાઇબ કરો ફેક્ટ ફંડા ન્યૂઝ ચેનલ ને અને YouTube પર બેલ આઇકન દબાવી તમામ અપડેટ